ને મિત્રો, અહીં તમને સ્ટાફ સિલેક્શનમાં પૂછાયેલા રીઝનિંગના સમની અંદર અહીં આકૃતિ આપી છે. આકૃતિ અંદર આવા ખાના આપ્યા છે, ખાનાની અંદર સંખ્યાઓ મૂકી છે અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ જગ્યાએ શું આવે. મિત્રો, તમે એક પહેલી નજર કરશો તો તમને આવું કંઈક દેખાઈ રહ્યું છે કે 225 છે, 8 છે અને 7 છે, 49 છે, 3 છે અને 4 છે, 121 છે, 6 છે અને હા યસ. તમે જોતા હોય તરત ખબર પડે છે કે આમાં કંઈક જે જાણીતો છે એવું કોણ છે, તો તમે તરત કહેશો કે સર આ 225 છે એ પૂર્ણવર્ગ છે, 49 છે એ પૂર્ણવર્ગ છે, 121 છે એ પૂર્ણવર્ગ છે. તરત વિચાર આવશે કે 225 છે કોનો પૂર્ણવર્ગ છે, તો તમે તરત કહેશો કે સર એ તો 15નો વર્ગ છે, 49 છે 7નો વર્ગ છે, 121 છે 11નો વર્ગ છે. તો સાથે સાથે એ વિચાર કે હવે 15મો અનુસંધાન 8 અને 7 સાથે છે, જરૂર છે, કારણ કે 8 વત્તા 7 15 થાય છે, પણ એવું પાછું અહીંયા થવું છે. તો જોજો 3 અને 4 નો સરવાળો 7, હા મેચિંગ થાય છે. તો મિત્રો હવે તમે પકડી લીધું હશે કે 11 જો તમારે કરવા હોય તો 6 ની અંદર કેટલા ઉમેરવા પડશે. તમે તરત કહેશો કે સર જો 5 ઉમેરી દઈ તો આપણું કામ પતી જાય. તો એ લોકોએ પણ 5 તમારા માટે સ્પેશિયલ મૂકેલા જ છે, પહેલા જ ક્રમે મૂકેલા છે અને તમે જરૂરથી રાઉન્ડ કરી નાખશો. તો મિત્રો આટલું સિમ્પલ હોય છે, બસ હા પ્રેક્ટિસ તમારી હશે તો તમે તરત આ વાતને પકડી લેશો. તો પૂર્ણવર્ગની તમને એટલીસ્ટ 20 સુધીના અથવા તો 25 સુધીના જો તમને આમ ખબર જ હોય તો તમે જોતા વેત પકડી શકો. ઇઝ ઇટ ઓકે? ને અહીં પણ મિત્રો તમે જરા ધ્યાનપૂર્વક જોશો તો થોડુંક નવું છે પણ તમને સમજાઈ જશે કે જેમ કે સન્ડે બરાબર 18, મોન્સૂન બરાબર 21, યર બરાબર 12 હોય તો થર્સડે બરાબર શું થશે. મિત્રો અહીંયા તમારા આગળ એક વિકલ્પ છે કે ABCD આમ લખો અને આ બધાના ક્રમ લખો, પણ એ 18 તો ન થાય કારણ કે એ તો ઘણું બધું થાય, કારણ કે આટલા બધા અક્ષરો હોય તો એ સરવાળો કરો તો ઘણું બધું થાય. એવી જ રીતે મોન્સૂનમાં પણ એટલે કે 18, 21 અને 12 એની સાથે કંઈક વિચારવું પડે તો તમે એટલી વસ્તુ કહી શકો કે સર આ બધા 3ના ગુણાંક છે અથવા તો 3ના અવયવી છે એવું તમે કહી શકો. તો ગુડ, જેમ કે 18 છે તો એ કેવી રીતે આવે, તો એ 6 3 18 આવે. પછી 21 કેમ આવે, તો 7 3 21 આવે. 12 કેમ આવે, તો 4 3. તો મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો કે અહીંયા 6 આવ્યા 7 આવ્યા અને 4 આવ્યા, તો કઈ અનુસંધાન પકડાય છે? જી હા, પકડી લીધું છે. જેમ કે તમે કહેશો કે 12 એટલે 4 ને, તો 1 2 3 ને 4, તો જોજો આ 7 છે, 1 2 3 4 5 6 ને 7, અહીંયા 1 2 3 4 5 ને 6. હા, તો જેટલા અક્ષરો એની સાથે 3 ગુણાય છે. તો ચલો આપણે ટ્રાય કરીએ, 1 2 3 4 5 6 7 ને 8, તો 8 ને તમે કેટલા વડે ગુણશો, 3 વડે, તો 8 3 ને 24, તો એવું ક્યાંય છે? જી હા મિત્રો, જરૂર છે. તો આવી પણ વાત પૂછી શકાય છે, પણ આ ખબર કેમ પડે જો તમે વધુ ને વધુ સમ્સ જોયા હોય તો. મિત્રો આવા સમ્સ જોવા માટે મેં શું કર્યું છે કે તમારા જે મોબાઈલ છે એની અંદર તમે જ્યારે જયેશ વાઘેલા ટાઈપ કરી અને યુટ્યુબમાં જાઓ છો ત્યારે NDC આવું જે ગુલાબના ફૂલથી લખેલું છે એને તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે તમને ખ્યાલ છે કે એની અંદર હોમ, પછી વિડીયો, પછી પ્લેલિસ્ટ, બરાબર. તો પ્લેલિસ્ટ છે એ તમે જ્યારે જોશો, NDCને ક્લિક કરશો એટલે પ્લેલિસ્ટ આવશે, અને પ્લેલિસ્ટને તમે ક્લિક કરશો તો ઘણા બધા વિડીયોઝ તમારા માટે મેં રાખ્યા છે. તમે જાણો છો મેં 800થી પણ હવે વધુ વિડીયોઝ છે, તો એમાં તમારે જે જોવા હોય એ રિઝનિંગના જોઈએ તો રિઝનિંગના, મેથ્સના જોઈએ તો મેથ્સના, સમાજવિદ્યાના તો સમાજવિદ્યાના, GKના જે પણ જોવું હોય એ તમારા માટે ઉપલબ્ધ છે. તો બસ મિત્રો જ્યારે પણ મન પડે, જ્યારે પણ થાક્યા હોય બસ વિડીયો ચાલુ કરી દો, તો હવે તો નાના નાના ટાબરિયાઓ પણ આપણા વિડીયોઝ જોઈ રહ્યા છે અને પરિવારમાં જોડાઈ રહ્યા છે, અને એનો જે આભાર છે એ મારે તમારો વ્યક્ત કરવાનો છે, કારણ કે તમે લોકો એ બધા સુધી આ વાત પહોંચાડી રહ્યા છો. તો મિત્રો બસ રોજે રોજ નવું શીખતા જઈશું, આનંદ કરતા રહેશું અને હા આપણા લક્ષ્યાંકને પણ સિદ્ધ જરૂરથી ઝડપથી કરી લેશું. તો આવતીકાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. હા કોમેન્ટ્સ ભૂલાય નહીં. ઓલ ધ બેસ્ટ.